કચ્છના અંજાર તાલુકાના મેઘપર ગામે પોલીસના સ્વાંગમાં રોફ જમાવનાર અંજાર તાલુકા શિવસેનાના પ્રમુખ અસલી પોલીસે ધરપકડ કરી હતી. અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આ અંગે દીપક નાનજી ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. તેમની પ્રોવિઝન સ્ટોર પાસે ગાડીમાં પોલીસ લખેલું પાટિયું રાખેલી કાર આવી હતી, જેમાં સવાર થઈ આવેલા આરોપીઓ મહેશ વેલજી ચાવડા, ધવલ કાંતિલાલ ભટ્ટ તથા ચંદ્રકાંત ઉર્ફે ચિંતન પરમારે પોલીસની ઓળખ આપીને રોફ જમાવ્યો હતો. અલબત્ત પોલીસ પુત્ર સાથે આ પ્રકારનો બચાવ બનતા ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે આરોપી મહેશ અને ધવલની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, અંજારમાં પોલીસના સ્વાંગમાં ત્રણ શખ્સોએ એક શખ્સને માર માર્યો અને પોલીસે ઝડપી પાડ્યો, શું જેવી ગયા? એમાં એવું છે, ગઈકાલે બપોરના સમયે એક બનાવ બન્યો હતો. એમાં દીપક નાનજીભાઈ ચાવડા કરીને એક વ્યક્તિ છે, એને ખાટુશ્યામ પાસે ગોલ્ડન સિટી સોસાયટી છે ત્યાં આગળ એ ભાઈ બહાર કંઈક વસ્તુ લેવા આવ્યા હશે. એ દરમિયાન ઊભા હતા ત્યારે એક 6200 નંબરની ઇનોવા ગાડી આવી, જેમાં આગળ પોલીસનું પાટિયું લગાડેલું હતું, અને એમાંથી બે વ્યક્તિઓએ ઉતરી અને આ જે દીપકભાઈ છે એમને ને એમની સાથે બીજા જે લોકો ઊભા હતા એમને કેમ તમે લોકડાઉનનો ચુસ્ત અમલનો બંદોબસ્ત નથી કરતા એમ કરીને એમને લાકડી વડે અને હાથેથી માર મારેલો. એટલે દીપકભાઈએ એવું કીધું, ભાઈ મારા પિતાજી પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. એટલે એ લોકોએ જે બનાવટી પોલીસ તરીકે આવ્યા હતા એ લોકોએ પાછો નાનજીભાઈ જે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એમની સાથે પણ વાત કરી, અને એમાંના એક વ્યક્તિ છે એમણે પોતાનું નામ પ્રહલાદસિંહ એલસીબીના કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું, અને એક વ્યક્તિ હતા એમણે પોતે પીએસઆઈ ડાભી હોવાનું જણાવ્યું, અને જે પોતાની ખોટી ઓળખ આપેલી. અને પછી નાનજીભાઈએ એમને જરૂરી પ્રશ્નો કરતા એ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આ અમે ખોટી જગ્યાએ આ ફોન કર્યો છે. પછી એ લોકો ભાગવા પ્રયત્ન કરતા હતા, દરમિયાનમાં પોલીસને જાણ કરી દીધેલી, એટલે પોલીસ આવી ગઈ ને એ લોકોને સ્થળ ઉપરથી પકડી લીધેલા. આ દરમિયાનમાં જે ગાડી જે ચલાવતો હતો ઇનોવા ગાડી એનું નામ ચંદ્રકાંત પરમાર છે, એ હાથ લાગેલ નથી. બાકીના બે વ્યક્તિઓ, એક દીપ ધવલ કાંતિલાલ ભટ્ટ કરીને છોકરો છે અને બીજો એક છોકરો છે એનું નામ છે મહેશ વેલજીભાઈ ચાવડા, આ બંને લોકોને પોલીસે ઝડપી પાડેલા છે. અને એ લોકોએ પોલીસની ખોટી ઓળખ આપી અને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એ બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને હાલમાં તપાસ ચાલુ છે.